છોટાઉદેપુર જિલ્લાના હરવાડ ગામે આદિવાસીઓ દ્વારા જુવારિયા ઈદની અનોખી ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના ખુટાલિયા માણકા અને હરવાંટ ગામમાં ગામસાઈ જુવારિયા ઈદની આદિવાસીઓએ પ્રાચીન પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં આદિવાસી સમાજના દરેક ગામના લોકો મળી દેવી દેવતાના દેવસ્થાન હોય છે અને એ દેવસ્થાન માટે ગામની જગ્યા ફાળવવામાં આવેલ હોય તે જગ્યાએ સાગના લાકડામાંથી બનાવેલ દેવ પ્રતિક રૂપીને પૂજા અર્ચના કરતા હોય છે અને આ દેવસ્થાનની જગ્યાને માલુન તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી વિસ્તારના ગામોમાં જ્યાં દેવો બેસાડવામાં આવેલ છે ત્યાં પર દર 5 વર્ષે ગામ લોકો ભેગા મળી અનાજ અને ફંડફારો એકત્રિત કરી જુવારિયો ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. હરવાંટ ગામમાં યોજવામાં આવેલ ગામસાઈ ઈદની વિશે રાજેશ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામમાં 2 એકર જેટલી જમીનમાં વર્ષોથી 40 જેટલા આદિવાસીઓ દેવી દેવતાઓને બેસાડવામાં આવેલ છે. અમારી પ્રાચીનકાળની પરંપરાગત મુજબ દર 5 વર્ષે ગામ લોકો ભેગા મળીને ગામસાઈ ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. જુવારિયા ઈદમાં 15 દિવસ પહેલા 9 કરંડિયા અને 1 ટોપલીમાં 7 પ્રકારના અનાજ જુવારા વાવવામાં આવે છે અને જુવારા વાવ્યા બાદ દરરોજ રાત્રિના સમયે ગામ લોકો ભેગા મળીને સ્ત્રીઓ દ્વારા ગીતો ગાવામાં આવે છે. ખાખર સાગના પાનમાં સિંદૂર કંકુ ચોખાની પડીકી બનાવી દરેક સગા સંબંધીને પડીકી દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને દરેક સગાને આમંત્રણમાં આપેલ પડીકી સાથે લઈને જુવારિયા ઈદમાં આવવાનું હોય છે. ઈદના દિવસે ગામના પૂજારા બરવા ભુવાઓ સાથે ગામની સીમમાંથી કદમ કોકડિયા કડવના ઝાડની 10 ડાળખી કાપવા બરવાઓ દ્વારા પૂજા કરવામાં આવે છે અને એ ડાળખીને નીચે પડવા દેવામાં નથી આવતી. ઢોલ માદર સાથે નાચગાન કરતા દેવસ્થાનમાં લાવીને મકાઈ શેડેના છોડ સાથે રોપીને પૂજા અર્ચના કરવામાં આવે છે. બરવા દ્વારા સીમના તમામ દેવોને ધોઈનું ગાયને રીઝવવામાં આવે છે. જે દેવના આવે તો દેવને ધ્યાનમાં ઘારો પણ બરવા દ્વારા દેવામાં આવે છે. પૂજારા અને બરવા ભુવાઓ દ્વારા કરવામાં આવતી વિધિમાં ગામના તમામ પશુ પંખી ઝાડપાન અને લોકોની સુખાકારી માટે ધોઈનું ગાયને પૂજા અર્ચના કરી પૂરી રાત ઢોલ નગારા સાથે નાચગાન થાય છે. સ્ત્રીઓ પણ ગીત ગાયને આદિવાસી દેવી દેવતાઓને રીઝવે છે. ત્યારબાદ વહેલી સવારે પૂજામાં રાખેલી ઝાડની ડાળીઓને નજીકના તળાવમાં કે નદીના ડૂબાડી દેવામાં આવે છે. 75 કે 80 વર્ષ પેઢી બદલવામાં આવી છે. અલ્લા રખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર.